ડભોઈ સેવા સદન ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દાને લઈને ક્ષત્રિય સમાજ કરણી સેના અને મહાકાલ સેના દ્વારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ બાયકોટ રૂપાલાના સૂત્ર સાથે વિરોધ દર્શાવ્યો હતો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો મામલો દિવસે ને દિવસે વધુ તૂલ પકડી રહ્યો છે, ત્યારે આજે મહાકાલ સેના ગુજરાત તથા રાજપૂત સમાજ ડભોઈ તાલુકા અને કરણી સેના દ્વારા ડભોઈ નાયબ કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજના આગેવાનો નરેન્દ્રસિંહ અટોદ્રિયા ડભોઈ, મહાકાલ સેના વડોદરા જિલ્લા પ્રમુખ લોકેન્દ્રસિંહ વાસ, કુલદીપસિંહ રાજ કોઠારા, તુષારસિંહ રાણા, રણજીતસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ પરમાર પીપરિયા, વિક્રમસિંહ મેતિયા પીપળિયા, કુણાલસિંહ ચાવડા ભિલોડિયા, અલ્પેન્દ્રસિંહ પંજોરિલિયા વગેરે મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકઠા થઈ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કર્યું અને રૂપાલાનો વિરોધ દર્શાવ્યો હતો. આજરોજ તાલુકા સેવાસદન ખાતે મામલતદારશ્રીને ડભોઈ રાજપૂત યુવા સંગઠન, કરણી સેના તથા મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પુરુષોત્તમ રૂપાલા જે મતોના ધ્રુવીકરણ માટે રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો છે, ત્યારે ડભોઈનો રાજપૂત સમાજ, કરણી સેના તથા મહાકાલ સેના આ રૂપાલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે. અમારા રાજપૂત સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. અમારે ભાજપ સાથે કોઈ વેર નથી. આજ રોજ અમે ડભોઈ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે. જે ભૂતકાળની અંદર જે ભાજપની અંદર કેબિનેટ મંત્રી જે રૂપાલા રાજપૂત સમાજ વિરુદ્ધ જે અસભ્ય વાણીવિલાસ કરેલ છે, એ બાબતે અમે આજે આવેદનપત્ર ડભોઈ તાલુકા રાજપૂત સમાજ, મહાકાલ સેના, કરણી સેના તમામ સેનાના સંગઠનો સાથે મળી આવેદનપત્ર પાઠવેલ છે મામલતદારશ્રીને, અને સાથે સાથે રજૂઆત પણ કરેલ છે કે જ્યારે ભૂતકાળની અંદર સુરતની અંદર રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ જે ભાષણ કર્યું હતું અને ત્યાંના જે કોઈ નેતાએ મોદીએ કોર્ટની અંદર કેસ કર્યો હતો, ત્યારે તાત્કાલિક અસરથી જે રાહુલ ગાંધીને એમના સાંસદ પદેથી 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા, ત્યારબાદ એમને 2 વર્ષની સજા પણ કરવામાં આવી, તો શું એ કાયદા પુરુષોત્તમ રૂપાલા ઉપર ગુજરાતની અંદર લાગુ નથી પડતા? એ આજનો ગુજરાતનો અને ભારતનો ક્ષત્રિય સમાજ આજે મોદી સરકાર અને મોદી સાહેબ અને અમિત સાહેબને પૂછે છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ જો તમે કાર્યવાહી કરી શકતા હોય ભારતીય સંવિધાન મુજબ, તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કેમ નહીં? શું તમને આજે ક્ષત્રિય સમાજ જે રાજા રજવાડાઓ અને ભારત દેશને સૌ પ્રથમ પહેલું રાજ્ય આપનાર ગુજરાત રાજ્યની અંદર જો તમે ગુજરાત સાથે ક્ષત્રિયો સાથે આવો અન્યાય કરશો, તો આવનારા સમયની અંદર ક્ષત્રિય સમાજ પણ બધું દેખી રહ્યો છે, એને કોઈ સંજોગોમાં સાખી લે નહીં, અને ભારતની અંદર સમગ્ર બેઠકો ઉપર ક્ષત્રિય સમાજ ભારત વિરુદ્ધ મતદાન કરશે જો આની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો.